એમઈઆરએસ મેડિકલ કોલેજ એન્યુઅલ ફંક્શનમાં રંગોળી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું છે. હું આયોજન કરું છું, એમાં ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ પ્રાઇઝ આપવામાં આવેલા છે. અમારી સાથે ડૉક્ટર નીનાબેન તરીકે છે. સેકન્ડને ફર્સ્ટ ને સેકન્ડ આપેલા છે અને થર્ડમાં ફર્સ્ટ સેકન્ડ. એક તો થીમ ઉપર હતું કે આજે તો અર્થ ડે છે, એને ફર્સ્ટ પ્રાઇઝ આપેલું છે. અને સેકન્ડ છે ટ્રેડિશનલ માટે, એમાં સેકન્ડ આપેલું છે. જીએમઆરએસ મેડિકલ કોલેજમાં આજથી એન્યુઅલ ડે સ્ટાર્ટ થયો, એન્યુઅલ ડે સ્ટાર્ટ, એન્યુઅલ ફંક્શન સ્ટાર્ટ થયું છે. એના પાર્ટ રૂપે આજે રંગોલી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં બધા છોકરાઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો છે અને તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ પ્રદર્શન કર્યું છે. અને અમે લોકોએ ડીન સરે આપણે જજીસ તરીકે સ્થાન આપ્યું છે. ડૉક્ટર નૈના મેડમ, મિસિસ ડીન ઇત્યાદિ, અમે લોકો ખરેખર આ બધું પ્રદર્શન જોઈને ખૂબ જ કન્ફ્યુઝ થઈ ગયા હતા કે કોને ફર્સ્ટ પ્રાઇઝ અને કોને સેકન્ડ પ્રાઇઝ આપવું, કે ખૂબ જ સરસ એ લોકોએ મેં બે કેટેગરીમાં ડિસાઈડ કર્યું છે, ટ્રેડિશનલ કોમ્પિટિશન અને સેકન્ડ જો થીમ બેઝ કોમ્પિટિશન. આના ડિસ્ટ્રીબ્યુશન અને પ્રાઇઝ વગેરે માટે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ જુનાગઢ વાર્ષિક ઉત્સવ મહેક 2017 અંતર્ગત આજે રંગોળી સ્પર્ધાનું વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આજે છોકરાઓએ બે કેટેગરીમાં ખૂબ જ સરસ રંગોળીઓ કરી છે, કે તમને એક સંદેશો આપતી રંગોળી અને બીજી જે આપણે પરંપરાગત રંગોળીઓ છે, તો બે કેટેગરીમાં મેં પહેલું ઇનામ, બીજું ઇનામ અને ત્રીજું ઇનામ આપ્યું છે. તો થીમ બેઝમાં સંદેશો આપતી રંગોળીમાં આજે 22 એપ્રિલ વર્લ્ડ અર્થ ડે છે, એને અમે પહેલો નંબર આપ્યો છે કે આપણી પૃથ્વી બચાવવી ખૂબ જ જરૂરી છે. બીજો નંબર અમે લોકોએ આપ્યો છે સંદેશ આપતી રંગોળીમાં સ્વચ્છ ભારત, જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે સ્વચ્છ ભારત, એને અમે બીજો નંબર આપેલો છે. અને ત્રીજો નંબર જે અમે આપ્યો છે એ છે સેવ ગર્લ ચાઇલ્ડ. અત્યારે ભ્રૂણ હત્યાની જે સંદેશો છે અમને ખૂબ જ સરસ લાગ્યો હતો. અને ત્રીજું પ્રાઇઝ છે જે ટ્યુબરક્લોસિસ, જે ટીબીના કારણે ખૂબ જ દર્દીઓ મોત થતું હોય છે અને આર્થિક બોજો પણ જેના કારણે ખૂબ જ પડે છે ટીબીના કારણે, તો એને અમે ત્રીજું પ્રાઇઝ આપ્યું છે. ટ્રેડિશનલમાં તો અમે કલર કોમ્બિનેશન પ્રમાણે અને શેડિંગ કેવું છે એના પ્રમાણે અમે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કરેલ છે. તો થેન્ક યુ વેરી મચ દરેક વિદ્યાર્થી મિત્રોને કે જેણે પ્રાઇઝ કર્યું છે અને જેણે આ રંગોળી સ્પર્ધામાં ભાગ પણ લીધો છે એ બધાને, અને અમને જજીસ તરીકે આ કામગીરી સોંપવામાં આવી હતી એ બદલ પણ વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ. મારું નામ રિધિ અગ્રાવલ અને મારી ફ્રેન્ડ ચાંદી. આજે જીમર્સ મેડિકલ કોલેજ ખાતે 2017 એન્યુઅલ ફંક્શન જે આયોજન કરવામાં આવ્યું છે એમાં અમે રંગોળી સ્પર્ધા કરી છે અને જેમાં કોઓર્ડિનેટર અમે ડોક્ટર જે આપણે બધા બહુ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. ટ્રેડિશનલ વાઇઝ અને થીમ વાઇઝ બધાને ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ રેન્ક આપેલું છે અને બધાને બહુ સારી રીતે પાર્ટિસિપેટ બી કરેલું છે અને બધા પર્ફોમન્સ બધાના બહુ સારા છે, બધા ઉત્સાહપૂર્વક 65 સ્ટુડન્ટ્સે બધાએ ભાગ લીધો આજની છે ઇવેન્ટ છે અને બધા જજીસનું બી રિઝલ્ટ આ રીતના સારું ડિક્લેર કર્યું છે અને બધા થીમ વાઇઝ અને ટ્રેડિશનલ બધાનું પર્ફોમન્સ અને કાંઈ બી એના થ્રુ જે મેસેજ આપવા માગે છે એ બહુ સારી રીતે એ લોકોએ દર્શાવેલું. શું શું મેસેજ આપવા? ઘણા લોકોએ સ્વચ્છ ભારત અભિયાન વિશે એવી રીતના મેસેજ આપેલો છે, ઘણા લોકોએ ટ્યુબરક્યુલોસિસ છે ઘણા એવા રોગો છે એની કંઈક થીમ દર્શાવેલી છે, ઘણા લોકો સેવ ગર્લ ચાઇલ્ડ છે એનાથી બેટી બચાવો એ કંઈક મેસેજ, બધાની રંગોળીમાંથી કંઈક ને કંઈક મેસેજ એ લોકોએ આપેલો છે. જીએમઈઆરએસ મેડિકલ કોલેજ જુનાગઢ મુકામે આજરોજ મહેક 2017 એટલે કે એન્યુઅલ ફંક્શન જેનું નામ મહેક રાખવામાં આવ્યું છે અને MBBSના વિદ્યાર્થીઓ દ્વારા આ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આજના પ્રોગ્રામમાં રંગોળી સ્પર્ધા હતી જેમાં 13 સ્પર્ધકોએ ભાગ લીધો છે અને એના જે કોઈ પણ અમારા 3 બહેનો જજ હતા એમાં ડૉક્ટર નૈનાબેન, મિસિસ રાઠોડ અને મિસિસ ત્યાગી, તેમણે એ આખી રંગોળી સ્પર્ધાના રસપૂર્વક નિહાળી છે અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો છે.
વિદ્યાર્થીઓએ રંગોળી દ્વારા ખૂબ જ સારો મેસેજ જૂનાગઢની પ્રજાને આપ્યો છે. અને એ મેસેજમાં મુખ્ય મેસેજ એમણે અત્યારે આપણે જે બેટી બચાવો એક જન્મ ચાલી રહ્યું છે એનું સુંદર મજાનું એક રંગોળી હતું, એક ભૂકંપને લગતું એક રંગોળી હતું, કારણ કે આજે અર્થ ડે છે. તો એ રીતે એમણે ઘણું બધું સારું પ્રતિકારાત્મક આપ્યું છે અને વિદ્યાર્થીઓ રસ બધાયો છે અને જનતાને ખૂબ સારો મેસેજ આપ્યો છે. તે બદલ હું મારા વિદ્યાર્થીઓનો આભાર માનું છું.